हेलो फ्रेंड्स, माई सेल्फ सागर एम मकवाना, लेक्चरर इन मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट, बीबी पॉलिटेक्निक, नवसारी। इन दिस लेक्चर वी विल डिस्कस कैजेन। कैजेन टेक्निक आपने समझीशू आजे। कैजेन शू है? तो कैजेन इज अ जापानीज टेक्निक ऑफ इम्प्रूविंग प्रोडक्शन क्वालिटी ऑफ इंडस्ट्रीज। इन दिस मेथड स्लो स्टेडी बट improvements in processes of industries and commerce are introduced and maintained. This method is very expensive as well as effective. Management supervisors and workers are simultaneously involved in this technique. Okay, kaizen shu che? Dhimo પણ મક્કમ સુધારાઓ ઉત્પાદન ક્ષેત્રમાં સતત કરવાને જાપાનીઝ ભાષામાં કેઇઝન કહેવાય છે. આ કેઇઝન પદ્ધતિમાં કારીગરથી માંડી મેનેજર સહિત સૌને જોડીને સુધારાઓ કરાતા હોવાથી આ પદ્ધતિ વ્યાપક અને અસરકારક બની છે. કેઇઝનના જે મહત્ત્વના મુદ્દાઓ છે એ આ પ્રમાણે છે. કન્ટિન્યુઅસ ફર્મ ઓર સ્ટેબલ બટ સ્લો ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ડન. કેઇઝન ડઝ નોટ મેક 100% ઇમ્પ્રુવમેન્ટ or radical improvement. The aim is not to obtain radical improvement, hence the cost of improvement is comparatively less. The statistical analysis is carried out for the improvement in process or production. સતત મક્કમ અને ધીમો સુધારો કરવો. કેઇઝન દળ મૂળથી સુધારો નથી, એટલે 100% સુધારો નથી, પણ ધીમો અને મક્કમ સુધારો છે. કેઇઝન ઉદ્યોગની સ્થાવર સંપત્તિ કરતા કર્મચારીઓને ઉત્તમ સંપત્તિ માને છે. મેનેજરો પ્રક્રિયાઓ અને ગુણવત્તા માટેના સૂચનો કરતા હોય છે, તેવું જ કર્મચારીઓ પણ કહે છે, એટલે દરેકની નિષ્ઠા વધુ મળે છે. કેઇઝન કન્સિડર્સ વર્કર એઝ એન બેસ્ટ કેપિટલ ઇન્સ્ટેડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ. મેનેજર્સ આર ગિવિંગ સજેશન ફોર પ્રોસેસીસ એન્ડ ક્વોલિટી. સેમ થિંગ આર ઓલ્સો ડન બાય વર્કર્સ. ધેર ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇન્વોલ્વમેન્ટ એન્ડ પાર્ટિસિપેશન ઓફ ઓલ આર ઓબટેન. કેઇઝન સુધારાનું તે ઉત્પાદન કે પ્રક્રિયા ગમે તેને માટે હોય તો પણ આંકડાકીય મૂલ્યાંકન કરવામાં આવે છે. આપણે કીધું તેમ કર્મચારીઓને ઉત્તમ સંપત્તિ માને છે કેઇઝન, એટલે કર્મચારીઓ પણ સૂચન કરે છે, એમની સૂચન પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે રેડિકલ મીન્સ દળમૂળ સુધારો કરવાનો ઉદ્દેશ ન હોવાથી કેઇઝન સુધારાઓ કરવામાં વધુ ખર્ચ થતો નથી. ઓબ્જેક્ટિવ્સ ઓફ કેઇઝન. ફર્સ્ટ, ટુ રિડ્યુસ વેસ્ટેજ એન્ડ રિજેક્શન ઓફ પ્રોસેસ એન્ડ મેથડ. પ્રક્રિયા અને પદ્ધતિમાં થતો બગાડ અને રિજેક્શન ઘટાડવા. સેકન્ડ, ટુ બ્રિંગ સ્લો બટ સ્ટેબલ ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રોડક્ટ ક્વોલિટી. પ્રોડક્ટની ગુણવત્તામાં મક્કમ અને ધીમો સુધારો કરવો. ટુ રિડક્ટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચ ઘટાડવો. ટુ પ્રોવાઈડ ડિલિવરી ઓફ પ્રોડક્ટ ટાઈમલી એન્ડ એઝ પર ધેર ડિમાન્ડ્સ. ગ્રાહકોને પ્રોડક્ટની ડિલિવરી સમયસર અને તેમની માંગ મુજબ કરવી. Fifth, by considering workers as best capital, their suggestions to bring improvement should be accepted. કર્મચારીઓને શ્રેષ્ઠ સંપત્તિ ગણી અને ગુણવત્તા સુધારણા માટેના તેમના સૂચનો સ્વીકારવા. Next, to analyze records statistically for production. ઉત્પાદન રેકોર્ડનું આંકડાકીય મૂલ્યાંકન કરવું. Instead of talking and showing enthusiasm, to carry out the work by unfailing efforts. ફક્ત વાતો કે ઉત્સાહ બતાવવાને બદલે સચોટ પ્રયત્નો કરવા. તો આટલા છે કેઇઝનના ઓબ્જેક્ટિવ્સ. સો કેઇઝન એ મૂળ જાપાનીઝ ટેકનિક છે. ધીમો અને મક્કમ સુધારો પ્રોડક્શન ક્ષેત્રમાં કઈ રીતનો કરવો એને જાપાનીઝ ભાષામાં કેઇઝન કહેવાય છે. કેઇઝનનો મેઇન એમ શું છે કે એ વર્કર પર વધારે વર્કરને પણ ઉત્તમ સંપત્તિ માને છે, કર્મચારીઓને. ઓકે, ખાલી મેનેજર જ કે જરૂર નથી, પણ વર્કર પણ કે એ પણ સાંભળવામાં આવે છે અને દરેકનો સુધારાઓ જે સંભાળવામાં આવે છે એને ધ્યાનમાં લઈ લેવામાં આવે, એટલે દરેકની નિષ્ઠા પણ વધારે થાય છે. એટલે બધાને સાથે લઈને ચાલવાની ટેકનિક છે. ધીમો અને મક્કમ સુધારો કરે છે કેઇઝન. એ પ્રક્રિયા અને પદ્ધતિમાં થતો બગાડ અને રિજેક્શન ઘટાડે છે. પ્રોડક્ટની ગુણવત્તામાં સુધારો કરે છે. ઉત્પાદન ખર્ચ ઘટાડે છે. પ્રોડક્ટની ડિલિવરી સમયસર અને તેમની માંગ મુજબ કરવાનો ગ્રાહકોને પહોંચાડે છે. કર્મચારીઓને શ્રેષ્ઠ સંપત્તિ ગણે છે કેઇઝનમાં. ઓકે, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરે છે પ્રોડક્શનનું.
ફક્ત વાતો કે ઉત્સાહ બતાવવાને બદલે સચોટ પ્રયત્નો કરવા, આ બધા કેઝનના ઓબ્જેક્ટિવ્સ છે. સો ધીસ ઇઝ ધ કેઝન. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. થેન્ક યુ.